3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ચાલુ થયું, ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું અને ગઈકાલે ગુજરાતના વલસાડમાં પણ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ મુજબ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગઈકાલે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। પહેલા જ દિવસે મુંબઈની અંદર 11 ઇંચ વરસાદ છે એ નોંધાયો હતો અને બધા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। આવનારા 4 દિવસ હજી પણ મુંબઈ સહિત કોકણ વિસ્તારમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિવૃષ્ટિની આગાહી મુંબઈમાં કરવામાં આવી છે। મિત્રો, આજથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને આવનારા 2 થી 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ ચોમાસાનો વરસાદ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી કરતાં 6 દિવસ વહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચી ગયું છે। મિત્રો, હાલમાં જે ચોમાસાના પરિબળો છે એ જ પરિબળો સાથે ચોમાસું આગળ વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર રીતસરનું મેઘતાંડવ છે એ આવનારા દિવસોની અંદર જોવા મળશે, જે રીતે મુંબઈની અંદર જોવા મળ્યું છે। આજે તમારા વિસ્તારની અંદર એટલે કે તમારા જિલ્લાની અંદર કેવું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, વરસાદ પડ્યો છે કે નથી પડ્યો, જે પણ માહિતી હોય એ તમારી માહિતી જિલ્લાવાઇઝ નીચે કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર અમે જિલ્લાવાઇઝ વધારે માહિતી ખિસ્સુની એપ્લિકેશનની અંદર કે વેબસાઇટની અંદર જણાવીએ તો તમારા જિલ્લાનો ઉલ્લેખ છે એ પણ કરીએ। એટલે તમારો જિલ્લો છે એ ખાસ નીચે કોમેન્ટ કરી દેજો અને આવી વધારે માહિતી માટે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।